નમસ્કાર, એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. કરવાઈ ખાતે આવેલા આશ્રમ શાળા ખાતે બાળકોને પહેરવા માટે ગણવેશ વિતરણ. અંતરિયાળ વિસ્તારમાં ગરીબ બાળકો સારું શિક્ષણ મળી રહે તેવા આશ્રય સાથે સરકાર દ્વારા આશ્રમ શાળાનું સંચાલિત મંડળો દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કડાણા તાલુકાના કરવાઈ ગામે ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત વૃંદાવન પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના સંસ્થાના બકાભાઈ પટેલ તેમજ સોનલબેન દ્વારા આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 1-12 ધોરણના 540 જેટલા બાળકોને શાળામાં પહેરવા માટે ગણવેશ વિતરણ કરવામાં આવ્યો હતો. કડાણા તાલુકાના કડાણા જળાશયના આદિવાસી સમાજના વિસ્થાપિત કુટુંબોના તેમજ સંતરામપુરના ખેડાપા ઝાલોદ કુલ 3 તાલુકાના ગરીબ આદિવાસી સમાજના અંદાજિત 105 ગામના બાળકો ગાયત્રી કૃપા આદિવાસી વિકાસ યુવક મંડળ સંચાલિત આશ્રમ શાળામાં કરવાઈ ગામે અભ્યાસ કરી રહ્યા છે. આશ્રમ શાળા 1995થી સ્થાપિત કરવામાં આવી. આ વૃંદાવન આશ્રમ શાળા ગરીબ આદિવાસી બાળકોને વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાસભર અને આદિવાસી ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વિવિધ આયોજન આદિવાસી યુવક સંચાલિત મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પછાત અને ગરીબ વિસ્તારમાંથી આવતા બાળકો પણ શહેરી વિસ્તારના બાળકો જેટલી જ તેજસ્વીતા પ્રાપ્ત કરે તેવી સુવિધાએ પણ કરવાઈ વૃંદાવન આશ્રમમાં આપવામાં આવી રહી છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલા કડાણા તાલુકામાં કરવાઈ ગામે પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ ખાતે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ શહેરી વિસ્તારના બાળકોની જેમ તેજસ્વી બને તેવા પ્રયાસો હાથ ધરાયા છે.